चार बंगड़ी वाली गाड़ी लई दऊ, मारा वीरा विरल तने लाडी लई दऊ। एक गीत थी विश्वना खूणे वसता गुजरातीओ ने खेलू लगाड़नार गुजराती लोक गायिका किंजल दवे छेला 24 कलाक थी भारे चर्चा में छे। अने आ चर्चा नु कारण छे सगाई। किंजल दवे अने पवन जोशी ना 5 वर्षना गाढ़ संबंधों में अचानक ब्रेक लागी गई छे। लोक गायिकानी सगाई तो तूटी, परंतु ते अंगे अनेक साची खोटी चर्चाओं पण जोर पकड़ियु छे अने सोशियल मीडिया पर अफवा बजार पण गरम जोवा मळी रह्यु छे। तो बीजी तरफ बन्नेना प्रेम मां तिराड पाछळ साटा पद्धति जवाबदार होवानुं मनाई रह्यु छे। तो आ तरफ लोकोमां चर्चा छे के बन्ने वच्चे संबंधो तूट्या होवानी वात लीक क्यांथी थई। જોકે આ વાતના બીજ કિંજલ દવેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી રોપાયા છે। ગાયિકાએ પવન જોશી સાથેની તસવીર એકાએક દૂર કરતા સગાઈ તૂટી હોવાની વાત બહાર આવી। મહત્વનું છે કે 5 વર્ષ પહેલા ખાતરીજના અવસરે એટલે કે 18 એપ્રિલે કિંજલ દવે અને પવન જોશીની સગાઈ થઈ હતી। કિંજલ દવે અને તેના ભાઈ આકાશ બંનેની સાટા પદ્ધતિથી સગાઈ કરવામાં આવી હતી, જેમાં કિંજલના ભાઈ આકાશની પવન જોશીની બહેન સાથે સગાઈ કરાઈ। ત્યારે હાલ સૂત્રોનું માનીએ તો પવનની બહેને કોઈ અન્ય જગ્યાએ લગ્ન કરી લેતા કિંજલ દવેની પણ સગાઈ તૂટી છે। ઘણા લોકોના મનમાં એવો પણ સવાલ થતો હોય છે કે શું હોય છે સાટા પદ્ધતિ। તો આજે પણ અનેક સમાજમાં સાટા પદ્ધતિનો રિવાજ ચાલી રહ્યો છે, જેમાં એક જ પરિવારના છોકરા છોકરીઓ અન્ય પરિવારના છોકરા છોકરી સાથે લગ્ન કરે છે। પરંતુ ઘણી વખત એક વ્યક્તિના લગ્ન જીવનમાં ભંગાણના કારણે બીજાના સંબંધો પર પણ તિરાડ પડવા લાગે છે અને પછી તે સગાઈ હોય કે લગ્ન સંબંધો તૂટી જતા હોય છે। કિંજલ દવેની જીવન સફર પર નજર કરીએ તો કિંજલ દવેનો જન્મ 24 નવેમ્બર 1999 ઉત્તર ગુજરાતના પાટણ નજીક જેસંગપરામાં થયો હતો। સામાન્ય પરિવારમાંથી આવતી ગાયિકાના પિતા લલિત દવે એક સમયે હીરા ઘસવાનું કામ કરતા હતા। આ સ્થિતિ વચ્ચે કિંજલ દવેના અવાજે પૂરા પરિવારને વિશ્વમાં ઓળખ અપાવી। જ્યારે પવન જોશીની જીવન સફર પર નજર કરીએ તો પવન જોશી મૂળ પાટણ જિલ્લાના સરિયત ગામના છે અને અમદાવાદમાં રહીને હાલ તેઓ બિઝનેસ કરી રહ્યા છે। મહત્વનું છે કે અનેક કાર્યક્રમોમાં બંને હંમેશા સાથે જોવા મળતા હતા। ભૂતકાળમાં કિંજલ દવે અને પવન જોશી સોશિયલ મીડિયામાં શબ્દો દ્વારા પોતાના પ્રેમની લાગણી વ્યક્ત કરી ચૂક્યા છે। ત્યારે ખુશખુશાલ સંબંધો વચ્ચે સગાઈ તૂટવાના સમાચારથી કિંજલ દવેના ચાહકોને પણ આંચકો લાગ્યો છે।